કે થામણાના વતની હતા અને ગાંધી જીવન મૂલ્યોને એમણે જીવનમાં ઉતાર્યું હતું અને એમની જન્મ શતાબ્દી અહીંયા ઉજવવા માટે આપણે ઉપસ્થિત થયા છીએ, તો એનો કાર્યક્રમ આપણો રહેશે. સૌ પ્રથમ આપણે પ્રાર્થનામાં યાકુંદેન ઓમ તત્સત, પછી ભજન ગવાશે, પછી શ્લોક સર્વથા સૌ સુખી થાઓ, અને ત્યાર પછી વિદ્યાર્થીમાંથી વક્તવ્ય અને વડીલોમાંથી બબલભાઈ વિશે વક્તવ્ય રાખવામાં આવશે. તો સૌ પ્રથમ આપણે પ્રાર્થના. આજની સભામાં ઉપસ્થિત દરેક વિભાગના આચાર્ય, શિક્ષકગણ તેમજ વાલા વિદ્યાર્થી મિત્રો, આજે હું બબલભાઈ મહેતા વિશે જે કંઈ બોલું તે આપ સાથે સાંભળો. આદર્શ લોકસેવક મહાત્મા ગાંધીજીના જાદુની ચમત્કારી અસર નીચે આવેલા અનેક ફ્રેન્ડ, ફિલોસોફર અને ગાઈડ હતા. તેઓ આદર્શ વિદ્યાર્થી, આદર્શ શિક્ષક, આદર્શ આચાર્ય, આદર્શ સ્વજન, આદર્શ મિત્ર, આદર્શ સૈનિક, આદર્શ સરદાર, આદર્શ સેવક અને આદર્શ માનવી હતા. ગુજરાત વિદ્યાપીઠના વિદ્યાર્થી 1930ની પૂજ્ય મહાત્મા ગાંધીજીના નેતૃત્વ હેઠળની દાંડીકૂટની અરુણ ટુકડીના સભ્ય ખેડા જિલ્લાના શરૂઆતમાં માસરા અને પાછળથી થામણા ગામના ગ્રામસેવક કોઈપણ સંસ્થાના પદાધિકારીને સભ્ય નહીં હોવા છતાં ગુજરાત વિદ્યાપીઠ, ગાંધી વિદ્યાપીઠ, ગુજરાત વિદ્યાપીઠ વિદ્યા યુનિવર્સિટી, વિશ્વ મંગલમ વ નાની મોટી અનેક સંસ્થાઓના મૂલ્યવાન માર્ગદર્શક અને સહાયક, બુધાન યજ્ઞની તેમજ અન્ય અનેક પદયાત્રાઓના યાત્રી, બુનિયાદી શિક્ષક, નઈ તાલીમના અગ્રસર, પાયોનિયર, પ્રયોગાનિષ્ઠિક બ્રહ્મચારી હોવા છતાં અનેક કુટુંબોના કુટુંબીજન, શ્રેષ્ઠ શાંતિ સૈનિક, મૌલિક વિચારક, સિદ્ધહસ્ત લેખક, અધ્યયનશીલ, નિષ્પક્ષ, સાધુચરિત, આચાર્યોના આચાર્ય, જંગમ વિદ્યાપીઠ, સમાભાઈ, બબલભાઈ અનેક રીતે આદિત્ય અને અજોડ હતા. એમના સૌજન્ય, સાદાઈ, સરળતા, નિખાલસતા, નિર્ભાવનતા, નિર્ભિમાનતા, પવિત્રતા, રાષ્ટ્રભક્તિ, સેવાભાવના, ગરીબો કચડાયેલાઓ પ્રત્યે ઊંડી હમદર્દી, સહાયદત્તા, સિદ્ધાંતનિષ્ઠા, સ્વાવલંબન, પ્રસંગ મુખ મુદ્દા, સહિચ્છા, સત્ય, બ્રહ્મચર્ય, અસંગ્રહ, અસ્વાદ, શરીરશ્રમ, અભય, સર્વધર્મ સંભાવના, અસ્તે, સ્વદેશી, સ્વપ્રદાશ ભાવના, ભાવનાદિ, એકાદશી, વ્રતનિષ્ઠા વગેરે અનેક ગુણો એમના સંપર્કમાં આવનારા સૌને માટે પ્રેરણાદાયક હતા. એમના સંપર્કમાં આવવાનો મને લાભ મળ્યો તે મારું સદભાગ્ય સમજું છું. ચારેક દાયકા પછી
पहला श्री बाबूभाई जसभाई पटेल अने प्रोफेसर मोहनलाल दांतवाला साथे प्रथम वार थामणा जवानुं थयेलुं त्यारे तेमना विरल व्यक्तित्व अने सेवा कार्यथी हूँ घणो प्रभावित थयेलुं। ते वखते इंग्लेंडनी पाछा फर्या बाद धनाढ्य अने उपला वर्गना कुटुंबोना बाळको माटे हंसराज मोरारजी पब्लिक स्कूल अंधेरी मुंबईमां उपाचार्य तरीके काम करतो हतो, परंतु 1921 गुजरात विद्यापीठ मान्य चिखलीनी राष्ट्रीय शाळाना संस्कारोनो बीज मनमां पड़ेलो होवाथी पूज्य बापूनी छेल्ली धून नई तालीम बुनियादी शिक्षण प्रत्ये मंडीने गामडामां बेसवानुं मनोमंथन 1940 चालतुं ज हतुं। युगानु युग अमे थामणा जवा निकळ्या ते ज दिवसे त्यांथी पाछा फरेला श्री लालभाई र देसाईने नडिया स्टेशने अणधारी मुलाकात थई। अस्पृश्यता निवारण, कौमी एकता, स्त्री जागृति, खादी ग्रामोद्योग, सफाई, सर्वधर्म संभाव, आध्यात्मिकता, नई तालीम तथा साधी धर्म भावना वगैरह संस्कारों मूल्यवान सिंचन करूँ। इमने छेल्ली टूंकी मोदगी समय श्री भाई दासभाई परिक जवानु राखी त्यां तेमने कहेलू कि हूँ त्या जईने डॉक्टर रमेशभाई सलाह मुजब कार्यक्रम आयोजन सक्रिय भाग लेवाने कारणे वधु पड़तो श्रम थवाथी हृदय रोगनो जीवलेण हुमलो थयेलो अने गुजरातने तथा राष्ट्रने आदर्श लोकसेवकनी न पूराय एवी खोट पड़ी। भाई बबलभाई पवित्र आत्माने अखंड शांति प्राप्त थाय तथा राह तरीके वरांक लई चूकेला मर्यादित जीवन साधनानी पगडंडीए मार्ग कापी रहेला साथेना व्यवहार जीवनना अंतकार सुधी तेमने एवो ने एवो उषा भरेव टकावी राख्यो। बबलभाईए पोताना क्षेत्रे गुजरात पूरतू सीमित राख्यो। नामना माटेना अनेक प्रलोभनो छोड्या અને કોઈની પાસે કશું જ લેવા બદલે તેમને ઉહાપાહો વિના મૂંગે સમના માટે ઘસાતા રહેતા મર્યાદિત ક્ષેત્રના પોતાના કાર્યક્રમો સ્વીકારી લઈને બબલભાઈ ગામમાં ખૂંપી ગયા હતા। નથી જાણ્યું કે અમારે પંથશી આફત પડી છે, બસ ખબર છે એટલી જ કે લોકનિકેતનમાં આજ બબલભાઈ મહેતાને જન્મદિવસની હાકલ પડી છે। મિત્રો, બબલભાઈ મહેતાનો જન્મ 10-10-1910 રોજ સૌરાષ્ટ્રમાં થયો હતો। તેમનું મૂળ વતન હળદર હતો। તેઓ 1 થયા અને તેમના પિતાનું અવસાન થયું, પછી તેમની માતા દિવાળી બહેને તેમને ઉછેરીને મોટા કર્યા અને ભણાવ્યા। તેમને પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણ તેમના વતનમાં જ પૂરું કર્યું, પછી તેમના ભાઈ જે કરાચીની મુંબઈમાં જે ધંધાર્થે ગયા હતા તેમને તેમના માટે પુરુષાર્થના પુસ્તકો લાવ્યા અને પુરુષાર્થના પુસ્તકો વાંચીને તેમનામાં પુરુષાર્થની ભાવના કરવાઈ અને ત્યારબાદ તેઓ ઉચ્ચ અભ્યાસ માટે કરાચીની કોલેજમાં ગયા અને ત્યાં તેમણે કાકા કાલેલકરના પુસ્તકો વાંચ્યા અને કાકા કાલેલકરના પુસ્તકો વાંચ્યા પછી તેમની જીવન દિશા બદલાઈ ગઈ અને તેમણે પછી ગ્રામ સેવા કરવાનો તેમણે વિચાર કર્યો અને પછી તેમણે એક ગામમાં રહેતા અને પીડિત અને શોષિત વર્ગની તેમને સેવાની ભાવના અર્પણ કરીને તેમને સેવા માટે કાકા કાલેલકર પાસે વિદ્યાપીઠમાં તેમને જઈ છ મહિના તેમની પાસે તાલીમ મેળવી તેમની માતા અને ભાઈ પાસે તેમને વિદાય માંગી। ત્યારબાદ તેમણે ઘરમાંથી એક પણ પાઈ ન લેવાનો અને પોતે જાતે રોટલા રળવાનો વિચાર કર્યો। પછી તેમણે પછી તેઓ કાકા કાલે અલગ પાછીથી છ માસ તેમને જે પ્રવૃત્તિની પ્રેરણામાં તેઓ જોડાયા અને અરણ ટુકડીમાં જોડાયા પછી તેઓએ 3 જેલમાં જાય અને 3 જેલ દરમિયાન જેમને 2 કાળ હતો તે તેમનો સાધનાકાળ રહ્યો અને તેમને પછી ગુજરાતની સંસ્થાઓના જે કાર્યકર હોય તે કાર્યકર કરતા રહે તેમને માટે તેમને સતત માર્ગદર્શન આપતા રહ્યા। મિત્રો, અંજલિ આપતા શબ્દ ખૂટે છે, શ્રદ્ધાંજલિ આપતા પુષ્પો ખૂટે છે, ઈશ્વરને ખજાને ખોટ પડી જેથી મહાપુરુષોને ખજાનો લૂંટે છે। વિદ્યાર્થી વર્ગનું વાંચન અને વક્તવ્ય પૂરું થાય છે। અધ્યાપક વર્ગમાંથી શ્રી જિજ્ઞેશભાઈ MRS આવશે। તેમના આ જન્મ શતાબ્દી મહોત્સવ દરમિયાન લોકનિકેતન પરિવારમાં તેમના જન્મદિને આ સભામાં ઉપસ્થિત શ્રી દિનેશભાઈ, શ્રી શિવુસીભાઈ, કુકીશભાઈ તેમજ દરેક સ્ટાફગણ તેમજ મારા વાલા વિદ્યાર્થી ભાઈઓ અને બહેનો, શ્રી વજુભાઈ શાહે બબલભાઈ મહેતા વિશે એમને કહ્યું છે કે તેઓ વૈષ્ણવ ભજન તરીકે એમને ઓળખાવ્યા છે, તો એમનું થોડુંક હું વાંચન કરીશ। એમને કયા શબ્દોમાં એમને કઈ રીતે એમને વૈષ્ણવ ભજન કહ્યા છે એ આપણે સાંભળ્યું। પોતાના કર્મસભર અને ભક્તિમય જીવનની 71 વર્ષની કલ્યાણ યાત્રા પૂરી કરીને આપણી વચ્ચે
એટલે કે અત્યારે તેમણે જે વિદાય લીધી એ આજે એમને લગભગ 100 વર્ષ પૂરા થવા. પોતાના નામથી અને સેવા કાર્યથી તેઓ